ઇંગ્લિશ ગ્રામરના વિડીયોમાં આપણે જોઈએ પ્રોનાઉન. પ્રોનાઉનમાં આગળ જોઈએ એફ, રિફ્લેક્સિવ પ્રોનાઉન. માય, અવર, યોર, હિમ, હર, ઇટ, ધેમ, ને સેલ્ફ કે સેલ્સ લગાડી રિફ્લેક્સિવ પ્રોનાઉન બનાવવામાં આવે છે. ગુજરાતીમાં આપણે પોતે, ખુદ, જાતે જેવા સર્વનામો છે. નોંધ, એકવચન માટે સેલ્ફ અને બહુવચન માટે સેલ્સ લગાડવામાં આવે છે. માય સેલ્ફ, અવર સેલ્સ, યોર સેલ્ફ, યોર સેલ્સ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, ધેમ સેલ્સ. તમને એક ઉદાહરણ આપું તો તમને સમજાઈ જશે. ડુ ધીસ વર્ક યોર સેલ્ફ, એટલે કે એમાં યોર સેલ્ફ છે, તમારી જાતે કામ કરો, એવો મતલબ થાય છે. આ કામ તમારી જાતે કરો, ડુ ધીસ વર્ક યોર સેલ્ફ. તો આવી રીતે હોય છે રિફ્લેક્સિવ પ્રોનાઉન, જેમાં માય, અવર, યોર, યોર, હી, સીટ અને ધેમને સેલ્ફ સગાડવામાં આવે છે. આ વિડીયો માટે બસ આટલું જ. ફરી મળીએ આવતા વિડીયોમાં. આ વિડીયોની સાથે સાથે પ્રોનાઉનના વિડીયો પૂરા થાય છે. હવે મળીશું નવા વિષય સાથે.